મજામાં આજે આપણે ધોરણ ત્રીજું વિષય આસપાસ જેમાં આપણે આજના લેક્ચરની શરૂઆતમાં જુદા જુદા પ્રાણીઓની ઓળખ મેળવીશું એટલે કે તમે પ્રાણીઓ તો જોયા જ હશે જેમ કે ગાય ભેંસ બકરી કૂતરો બળદ ઘોડો ઊંટ સિંહ વાઘ હાથી ચિત્તો વાંદરો આવા બધા કેટલાય પ્રાણીઓ તમે જોયા હશે જેમાં પ્રાણીઓમાં પણ બે પ્રકાર જોવા મળે છે જેમ કે જંગલમાં રહેનારા પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ જંગલી પ્રાણીઓ જંગલમાં રહે છે એટલે એને જંગલી પ્રાણી પાલતુ પ્રાણી એટલે જે પ્રાણીઓને આપણે પાળી શકીએ આપણે ઘરે અથવા તો આજુબાજુ એને રાખી શકીએ તેવા પ્રાણીઓને પાલતુ પ્રાણીઓ કહેવાય તો તમારી ઘરની આજુબાજુમાં પણ ઘણા બધા પ્રાણીઓ જોવા મળતા હશે જેમ કે ગાય ભેંસ બકરી કૂતરો બિલાડી આ બધા પ્રાણીઓ તમારે આ ઘરની આજુબાજુ જોવા મળતા હશે એવું પ્રાણી તમે પ્રાણી સંગ્રહાલય એટલે કે સફરબાગમાં પણ ગયા હશો ત્યાં પણ કેટલા બધા પ્રાણીઓ હોય છે જુદી જુદી પ્રકારના હોય છે તો આજના લેક્ચરમાં આવા જ પ્રાણીઓ વિશેની ચર્ચા કરીશું જેમના રહેઠાણ તેમના બચ્ચાની શું કહેવાય તેઓ કયા રંગના હોય છે આ બધા વિશે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું તો તમારે પણ મારી સાથે એ બધા પ્રાણીઓ વિશેની માહિતી મેળવવાની છે જે તમારે શાંતિથી ધ્યાન દઈને સાંભળવાનું છે અને ત્યારબાદ લખવાનું પણ છે પ્રાણીઓ વિશે તો ચાલો બાળમિત્રો આપણે શરૂઆત કરીએ તો કે ગાય ગાયને તો તમે બધાએ જોઈ જ હશે કે ગાય કેવી હોય છે હા તો તમે ગાયને નિહાળી શકો છો હવે ગાયનું ચિત્ર પણ તમે અહીં જોઈ શકો છો તો જોઈએ ગાય વિશે આ ગાય છે એટલે કે આ ગાય છે ગાયના બચ્ચાને વાછરડું કહે છે એટલે કે ગાયનું જે બચ્ચું હોય એને વાછરડું કહેવાય ત્યાર પછી ગાયના રહેઠાણને કોઢ કહે છે એટલે કે ગાય જ્યાં રહે છે એને કોઢ અથવા તો ગમાણ પણ કહેવામાં આવે છે જેમ આપણે રહેવા માટે ઘર એટલે કે ખૂબ સરસ ઘર હોય છે એવી જ રીતે ગાયોને ગાયને રહેવા માટે જે રહેઠાણ હોય એને કોઢ કહેવામાં આવે છે ત્યાર પછી ગાય ઘાસ ખાય છે ગાય શું ખાય ઘાસ જેમ આપણે રોટલી દાળ ભાત શાક સલાડ આ બધું ખાઈએ છીએ ગાય પણ ઘાસ ખાય છે ગાય દૂધ આપે છે ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે તો ગાય દૂધ આપે છે ગાય કાળા ધોળા કે રાતા રંગની હોય છે એટલે કે ગાય કયા રંગની હોય તો કે કાળી હોય ધોળી હોય અને રાતા રંગની પણ ઘણી જગ્યાએ જોવા મળે છે તો બાળમિત્રો આ આપણે અહીં દેખાય ગાય વિશે વાત કરી જેમ કે ગાયના બચ્ચાને વાછરડું કહેવાય તેનું રહેઠાણ કોઢ અથવા તો ગમાણ છે ગાય ઘાસ ખાય છે ગાય દૂધ આપે છે ગાય કાળા ધોળા કે રાતા રંગની હોય છે ગાયને આપણે પૂજીએ છીએ ગાયને ગૌમાતા પણ કહેવામાં આવે છે તો ગાય આ ઉપરાંત આપણે વાક્ય લખવા હોય અથવા તો ગાય વિશે લખવું હોય તો ગાયને ચાર પગ હોય છે એક ઉછળી હોય છે બે કાન હોય છે એવું આપણે લખી શકીએ
આપી છે. બકરીના બચ્ચાને લવારું કહે છે. બકરીના બચ્ચાને શું કહેવાય? લવારું. બકરીના રહેઠાણને વાડો કહે છે. એટલે કે બકરી જ્યાં રહે તેનું રહેઠાણ તેને વાડો કહે છે. એટલે કે બકરી જ્યાં રહે તેને વાડો કહે છે. બકરી ઘાસ ખાય છે. બકરી ઘાસ ખાય છે. બકરી દૂધ આપે છે. બકરી દૂધ આપે છે. બકરી કાળા ધોળા કે રાતા રંગની હોય છે. એટલે તમારી આજુબાજુ બકરી જોવા મળતી હશે તો તમે જોઈ હશે ઘણી બકરીઓ કાળી હોય ધોળી હોય અને રાતા રંગની પણ હોય છે. તો બાળમિત્રો અહીં તમે બકરી વિશે માહિતી મેળવી, જેમ કે બકરીના બચ્ચાને લવારું કહેવાય, બકરીના રહેઠાણને વાડો કહેવાય, ત્યાર પછી બકરી ઘાસ ખાય છે, બકરી દૂધ આપે છે, બકરી કાળા ધોળા કે રાતા રંગની પણ હોય છે, અને બકરી છે એ ઉપરાંત વધારે વાક્ય બનાવે તો તેને ચાર પગ હોય છે, બે કાન હોય છે, બે આંખો હોય છે, બે શિંગડા હોય છે, આવા વાક્ય પણ બનાવી શકીએ. તો આ થઈ બકરી વિશેની વાત. તો ચાલો બાળમિત્રો હવે ત્યાર પછી ના પ્રાણી વિશે સમજૂતી મેળવીએ. તો કૂતરો એટલે કે કૂતરા વિશે માહિતી મેળવીએ. તો આ કૂતરો છે. તમે કૂતરાનું ચિત્ર અહીં જોઈ શકો છો. આ કૂતરો છે. કૂતરો છે એ પાલતુ પ્રાણી પણ છે. કૂતરાના બચ્ચાને ગલુડિયું કહે છે. આપણને ગલુડિયા રમાડવા ખૂબ જ ગમે ને, તેમ કૂતરો હોય નાનું બચ્ચું હોય તો આપણને રમાડવું ખૂબ જ ગમે છે. કૂતરાના રહેઠાણને કોટડી કહે છે. કૂતરો રોટલા કે રોટલી ખાય છે. કૂતરો રોટલા રોટલી ખાય છે. કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. એટલે કે કોઈ અજાણ્યો માણસ આવે તો ભસવા લાગે છે. એટલે કૂતરો ઘરની ચોકી કરે છે. કૂતરો કાળા ધોળા કે રાતા રંગનો હોય છે. કૂતરા ઘણા રંગના હોય, એટલે કે કાળા હોય ધોળા હોય ઘણા રાતા રંગના પણ જોવા મળે છે. કૂતરો વફાદાર પ્રાણી છે. એટલે કે કૂતરો છે એ વફાદાર પ્રાણી છે. તો બાળમિત્રો અહીં આપણે કૂતરા વિશે માહિતી મેળવી, જેમ કે તેના બચ્ચાને ગલુડિયું કહેવાય, તેના રહેઠાણને કોટડી કહેવાય, ત્યાર પછી તે રોટલા કે રોટલી ખાય છે, આપણા ઘરની ચોકી કરે છે, તે કાળા ધોળા કે રાતા રંગના હોય છે, અને કૂતરો વફાદાર પ્રાણી છે. તો બાળમિત્રો આ થઈ કૂતરા વિશે સમજૂતી. તો ચાલો હવે ત્યાર પછી બીજા પ્રાણી વિશે માહિતી મેળવીએ, જેમાં
घास खाय छे। घोड़ो चना ने घास खाय छे। घोड़ो सवारी माटे उपयोगी छे, એટલે કે ઘોડા ઉપર સવારી કરી શકાય છે, એટલે ઘોડો સવારી માટે ઉપયોગી છે। ઘોડો કાળા ધોળા કે રાતા રંગનો હોય છે। ઘોડો કયા રંગનો હોય? કાળા ધોળા કે રાતા રંગનો ઘોડો હોય છે। તો બાળકો અહીં આપણે ઘોડા પ્રાણી વિશે સમજૂતી મેળવી, જેમ કે ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય, ઘોડાના રહેઠાણને તબેલો કહેવાય, ઘોડો ઘાસ અને ચણા ખાય છે, ઘોડો સવારી માટે ઉપયોગી છે, ઘોડો કાળા ધોળા કે રાતા રંગનો હોય છે। તો બાળમિત્રો અહીં આપેલા ઘોડા વિશેના વાક્યો તમારે વ્યવસ્થિત સારા અક્ષરે રફ બુકમાં એક વખત લખવાના રહેશે અને યાદ રાખવાનું રહેશે। આ ઉપરાંત આપણે ઘોડા વિશે વાક્ય લખવા હોય અથવા તો બોલવા હોય તો તમે બોલી શકો ને, જેમ કે તેને ચાર પગ હોય છે, એક પૂંછડી હોય છે, તેના શરીર પર જે વાળ હોય છે હિસ્સા હોય છે, તેને બે આંખો હોય છે, આવા વાક્ય તમે લખી શકો છો। તો ચાલો મિત્રો હવે ત્યાર પછી બીજા પ્રાણી વિશે માહિતી મેળવીએ। હવે ત્યાર પછી ઊંટ વિશે માહિતી મેળવીએ। આ ઊંટનું ચિત્ર છે, તમે જોઈ શકો છો આ ઊંટ છે। ઊંટના બચ્ચાને બોતડું કહે છે। ઊંટ રણમાં રહે છે। ઊંટને રણનું જહાજ કહે છે। ઊંટ સવારી માટે ઉપયોગી છે। ઊંટ ઘાસ ખાય છે। ઊંટ રાતા રંગનું હોય છે। તો બાળમિત્રો ઊંટને તો તમે જોયું જ હશે, જેમ કે ઊંટ છે એના 18 અંગ વાંકા હોય છે। ઊંટના બચ્ચાને પોતડું કહે છે, તે વધારે પડતું રણ પ્રદેશમાં જોવા મળે છે, કારણ કે તે પાણી વગર લાંબો સમય રહી શકે છે, એટલા માટે ઊંટને રણનું જહાજ કહેવાય છે, એટલે કે રણમાં રહે ગરમ રેતી ઉપર એ સહેલાઈથી ચાલી શકે છે, એટલે એને રણનું જહાજ કહેવાય છે। ઊંટ ઉપર સવારી પણ કરવામાં આવે છે, એટલે ઊંટ સવારી માટે ઉપયોગી છે। ઊંટ ઘાસ ખાય છે અને ઊંટ રાતા રંગનું હોય છે। આ ઉપરાંત ઊંટને ચાર પગ હોય છે, બે કાન હોય છે, બે આંખો હોય છે, એક પૂંછડી હોય છે। તો આ બધા વાક્યો તમે લખી શકો છો। તો બાળમિત્રો અહીં આપણે ઊંટ પ્રાણી વિશે સમજૂતી મેળવી છે। તો આ લેક્ચરમાં આપણે ગાય, બકરી, કૂતરો, ઘોડો અને ઊંટ આટલા પ્રાણીઓ વિશે માહિતી મેળવી, તે ઉપરાંત તમારી જાતે તમારે બીજા પ્રાણીઓની માહિતી એકઠી કરવાની છે, જેમ કે ભેંસ, બિલાડી, ત્યાર પછી ગધેડો, આ બધા પ્રાણીઓ વિશે તમારે માહિતી મેળવવાની રહેશે, ખરો ને બાળમિત્રો? આ બધા પ્રાણીઓ વિશે તમારે એક વખત સારા અક્ષરે લખી અને યાદ રાખવાનું છે, એટલે કે આ બધા પ્રાણીઓ જેની માહિતી મેળવી તે બધા વિશે વાક્યો એક વખત રફ બુકમાં લખવાના છે।